नमस्कार वाला विद्यार्थी मित्रों, आज आपणे नवो प्रश्न समझवानो छे। भागीदारोना मूळी खाता, तो शुरुआत करिए। भागीदारे पेढ़ी साथे करेला व्यक्तिगत व्यवहारों नोंधवा माटे भागीदारी पेढ़ीना चौपड़े दरेक भागीदारनो मूळी खातू तैयार करवामां आवे छे। एटले बे भागीदार होय तो बे, त्रण भागीदार हो तो त्रण, दरेक भागीदारनुं मूड़ी खातु तैयार करवामां आवे छे। आ मूड़ी खातु जे तैयार करवामां आवे छे, आ मूड़ी खाता तैयार करवानी बे पद्धति छे। एमां पहली पद्धति छे अस्थिर मूड़ी खातानी पद्धति अने बीजी छे स्थिर मूड़ी खातानी पद्धति। आ मोस्ट एम्बिगुअस मूड़ी खाता राखवानी पद्धति कई छे, एटले केटली छे अने कई कई छे, तो बे पद्धति अने स्थिर अने अस्थिर। बीजो पण एक प्रश्न पूछातो होय छे के अस्थिर मूड़ी खाता पद्धतिनुं बीजुं नाम जणावो, तो हंगामी। अने स्थिर मूड़ी खाता पद्धतिनुं बीजुं नाम जणावो तो कायमी। हवे जे अस्थिर मूड़ी खातानी पद्धति छे एमां एक खातुं बनावामां आवे छे, खाली मूड़ी खातुं, આગળ સમજીએ કેમ। અને સ્થિર મૂડી ખાતાની જે પદ્ધતિ છે એમાં બે ખાતા બનાવવામાં આવે છે, એક મૂડી ખાતું અને બીજું ચાલુ ખાતું। તો મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિમાં સૌથી પહેલાં આપણે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિથી શરૂઆત કરીએ। હવે અસ્થિર કોને કહેવાય, તો જે સ્થિર નથી તે, એટલે જેમાં વારંવાર કે સતત ફેરફાર થતો હોય તો એને અસ્થિર કહેવાય। ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે ધારો કે 1/4/19 મારી પાસે 10,000 છે, એટલે પેઢીમાં મારા 10,000 રૂપિયા પડ્યા છે, અને 1/6/19 વધારે નાણાંની જરૂર પડવાથી હું 20,000 પેઢીમાં પાછો લાવ્યો। પછી કોઈ વ્યવહાર ના થયો અને 31/3/2020 વર્ષ પૂરું થયું, એટલે બેંક અરે ભાગીદારી પેઢી જે છે એ મને મૂડી પર વ્યાજ આપે છે, અને મૂડી પર વ્યાજ ધારો કે 10% કરારનામામાં નક્કી કરેલું, તો આ મારી આગળની બાકી શરૂઆતની અને કહેવાય શરૂની બાકી 10,000, અને આ જે વધારો થયો તે 20,000, એટલે આ 10 ઉપર અને આ 20 ઉપર ધારો કે આ 10ને ધ્યાનમાં નહીં લેતા આપણે, ધારો કે મને 3,000 રૂપિયા વ્યાજ મળ્યું। કેટલું વ્યાજ મળ્યું મૂડી પર? 3,000 રૂપિયા। તો વર્ષની શરૂઆતની મારી મૂડી કેટલી હતી ધંધામાં? 10,000। પછી મૂડીમાં વધારો થયો 20,000, અને મૂડી પર વ્યાજ પેઢીએ મને આપ્યું મારા માટે જે આવક કહેવાય 3,000, એટલે આ 10, 20, 30, 33,000 હવે ધંધામાં મારી મૂડી થઈ। એટલે વર્ષની શરૂઆતમાં 10,000 મૂડી હતી, અને વર્ષ પૂરું થયું ત્યારે આખરની મૂડી કેટલી થઈ? 33,000। તો આને શું કહેવાય, વર્ષની શરૂઆતની બાકી 10,000 અને આખરની બાકી 33,000, એટલે આને કહેવાય વર્ષની શરૂઆતની અને આખરની બાકીમાં શું થયો કહેવાય? ફેરફાર થયો કહેવાય। પણ ધારો કે આ બે વ્યવહાર ના થાય, સમજો, ધારો કે આ બે વ્યવહાર ના થાય તો વર્ષની શરૂઆતની બાકી 10,000 અને વર્ષની આખરની બાકી પણ કેટલી? 10,000। તો એ શરૂની અને આખરની બાકી કેવી રહી? સરખી રહી, એટલે કે સ્થિર રહી। તો આવું જ્યારે થતું હોય, સ્થિર રહેતી હોય, વર્ષની શરૂઆતની અને આખરની બાકી સ્થિર રહેતી હોય તો એને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય, અને જ્યારે વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો હોય તો એને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવાય। એટલે વર્ષની શરૂઆતની 10,000 હતી અને વર્ષના આખરની કેટલી? 33,000, એટલે 23,000થી મૂડી વધી, તો એ ફેરફાર થયો 23,000ને કારણે, તો એને
આખરની અને શરૂઆતની જે બાકી હતી એ અલગ અલગ આવી તો એને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવાય. એટલે ફરી એની વ્યાખ્યા પર ધ્યાન આપીએ કે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી, ફોર એક્ઝામ્પલ 10,000, અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળે, આખરની બાકી ફોર એક્ઝામ્પલ 33,000 મળે, તો તેને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવે છે. હવે જ્યારે 11મા ધોરણમાં આપણે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું ભણતા હતા, ખાસ કરીને નફા નુકસાન ખાતું, તો નફા નુકસાન ખાતામાં આપણે ઉપજ અને ખર્ચને લગતા વ્યવહારો નોંધતા હતા. એટલે જે પણ આવકો થાય એ નફા નુકસાન ખાતામાં જમા બાજુ નોંધતા હતા, અને જે પણ ખર્ચ થાય એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નોંધતા હતા. એટલે આવકો જમા કરતા હતા અને ખર્ચા ઉધાર કરતા હતા. હવે અહીંયા પણ આપણે જ્યારે મૂડી ખાતા બનાવીએ તો ભાગીદારની જે આવકો હોય એ જમા બાજુ લખવાની અને ભાગીદારના જે ખર્ચા હોય એ ઉધાર બાજુ લખવાના. એટલે કે બીજા એ રીતે પણ સમજાય, જો ભાગીદાર લાભ આપનાર હોય તો જમા કરવાનો, ભાગીદાર લાભ લેનાર હોય તો ઉધાર કરવાનો, ભાગીદારને કોઈ આવક થતી હોય તો જમા કરવાનો, ભાગીદારને જો કોઈ ખર્ચ થતો હોય તો ઉધાર કરવાનો. તો જે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે એ પદ્ધતિમાં મૂડી ખાતા જે રાખવામાં આવે છે એનો નમૂનો હવે સમજીએ. તો એનો નમૂનો છે કે એમાં સેન્ટ્રલમાં આપણે લખીએ છીએ ભાગીદારોના મૂડી ખાતા, ડાઈ બાજુ ઉધાર, જમણી બાજુ જમા. ડાબી બાજુ જે ઉધાર છે એમાં આમ જોઈએ તો મુખ્ય 3 જ ખાતા છે. પહેલું તારીખનું ખાતું, પછી વિગત અને રકમ. પણ જો 2 ભાગીદાર હોય તો રકમના 2 ખાના પાડવાના, 3 ભાગીદાર હોય તો રકમના 3 ખાના પાડવાના. એવી રીતે ડાબી બાજુ પહેલું ખાનું આવકો માટે તારીખનું, બીજું વિગતનું, પછી રકમનું. અહીંયા પણ જે 2 ભાગીદારો હોય એ બંનેના ખાના પાડવાના રકમમાં. હવે એને સમજીએ, સૌથી પહેલાં જમા બાજુથી શરૂઆત કરીએ. તો આના અગાઉનો જે વિડીયો હતો એમાં મેં તમને ઘણી બધી બાબતો સમજાવી હતી, એ આ મુદ્દા માટે સમજાવેલી. એમાં પહેલો મુદ્દો મેં સમજાવ્યો હતો મૂડી. મૂડીની કઈ બાકી હોય? જમા બાકી. એટલે જ્યારે પણ તમે મૂડી લખો તો એ જમા બાજુ લખવાની. એટલે ભાગીદારોના મૂડી ખાતામાં સૌથી પહેલાં લખવામાં આવે બાકી આગળ લાવ્યા. એટલે ગયા વર્ષની જે મૂડીની આખરની બાકી હોય એને અહીંયા આગળ લાવવાની. વર્ષની શરૂઆતની બાકી, વર્ષની શરૂઆતની બાકી એટલે 1/4/19 અને કઈ બાકી? જમા બાકી. તમને દાખલામાં આપી હશે એ અહીંયા લખવાની. એટલે બાકી આગળ લાવ્યા, જમા બાકી. એવી રીતે સામે ઉધાર બાકી. મોટે ભાગે દાખલામાં નથી હોતું. હવે આગળ, હવે ખાસ ધ્યાન આપવાનું છે નીચેના બધા મુદ્દામાં. વ્યવહારની તારીખ, અહીંયા એવું લખ્યું છે રોકડ, વાહન, યંત્ર, ફર્નિચર, માલ સ્ટોક, અને કૌંસમાં મેં એટલે કે રકમના ખાનામાં લખ્યું છે મૂડીમાં વધારો. હવે અહીંયા એક ઉદાહરણથી તમને સમજાવું કે આ કેવી રીતે આવ્યું. ધંધામાં વધુ નાણાંની જરૂર પડતા અનુષ્કા રૂપિયા 20,000 રોકડા લાવી. રૂપિયા 20,000 અનુષ્કા રોકડા લાવી એટલે એની આમનો શું થાય? રોકડ વ્યવહાર. રોકડ આવે તો ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર. અને અનુષ્કા લાવી એટલે તે લાભ આપનારને અનુષ્કા, તે
અનુષ્કાના મૂડી ખાતે, એટલે અનુષ્કાના મૂડી ખાતે જમા થયું. બોલો મૂડી ખાતું શું થયું? જમા થયું. એટલે ભાગીદારોના જે મૂડી ખાતા છે એમાં જમા બાજુ એન્ટ્રી કરીશું આપણે 20,000 અનુષ્કાના રકમના ખાનામાં. આ ધારો કે અનુષ્કાનું છે અને આ ધારો કે રણવીરનું છે, એટલે અનુષ્કાના ખાનામાં આપણે 20,000 નોંધીશું અને વિગતના ખાનામાં શું લખીશું? જે રોકડ ખાતે ઉધાર થયા હશે તે, બરાબર. એટલે રકમ 20,000 લખી અને વિગતના ખાનામાં શું લખીએ આપણે? રોકડ ખાતે. તો એ આ રોકડ ખાતે છે. એવી રીતે ધારો કે યંત્ર લાવીએ, 30,000 નું યંત્ર લાવીએ, તો આમનો શું થાય? યંત્ર ખાતે ઉધાર તે અનુષ્કાના મૂડી ખાતે, એટલે અનુષ્કાના મૂડી ખાતામાં જ્યાં બાજુ 30,000, વિગતમાં લખવાનું યંત્ર ખાતે, બરાબર. અને વ્યવહારની તારીખ એટલે જે તારીખે રોકડ મિલકત માલ જે લાયા હોય તે. ફોર એક્ઝામ્પલ આપણે 1/6/19 લઈએ છીએ તો એ વ્યવહારની તારીખ કહેવાય, એટલે 1/6/19 લખવાનું, બરાબર. એના પછી વર્ષના અંતની તારીખ, વર્ષના અંતની તારીખ એટલે 31/3/2020 છેલ્લો દિવસ. હવે મેં આના આગલા વિડીયોમાં પણ તમને સમજાવ્યું હતું, હવે ફરી, કે ભાગીદાર મૂડી આપે એટલે એના બદલામાં પેઢી ભાગીદારને મૂડી પર વ્યાજ આપે. તો મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય? આવક કહેવાય. તો આવક આપણે કઈ બાજુ લખીએ છીએ? જમા બાજુ. એટલે મૂડી પર વ્યાજ આપણે કઈ બાજુ લખીશું? જમા બાજુ, બરાબર. જમા બાજુ મૂડી પર વ્યાજ લખ્યું. એ પછી પગાર, બોનસ, કમિશન કે મહેનતાનું જો કોઈ ભાગીદારને ચૂકવવામાં આવે તો એ ભાગીદાર માટે શું કહેવાય? આવક કહેવાય. એટલે અનુષ્કાને 10,000 પગાર મહિને ચૂકવીએ તો 12 મહિને એને 1,20,000 આપણે ચૂકવીએ તો એના માટે શું કહેવાય? આવક કહેવાય. એટલે ભાગીદારના મૂડી ખાતામાં એને કઈ બાજુ લખવાનું? જમા બાજુ, બરાબર. અને રકમમાં મેં એવું લખ્યું છે કે પેઢીએ ભાગીદારને ચૂકવવાની થતી રકમ, એટલે ભાગીદારને મળતી રકમ, બરાબર. એટલે વર્ષના અંતની તારીખ, મૂડી પર વ્યાજ જેટલું ભાગીદારને મળ્યું હોય, પગાર, બોનસ, કમિશન, મહેનતાનું, પેઢીએ ભાગીદારને ચૂકવવાની થતી રકમ, બરાબર. એ પછી એના નીચે છે વર્ષના અંતની તારીખ, એટલે 31/3/20 વર્ષના અંતની તારીખ. અને ત્યાં લખ્યું છે નફા નુકસાન ફાળવણી ખાતે. અત્યારે જ્યારે હું આગળના વિડીયોમાં તમને નફા નુકસાન ફાળવણી ખાતું સમજાવતો હતો ત્યારે જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કર્યો હતો, ત્યારે ત્યાં મેં લખ્યું હતું વહેંચની પાત્ર નફો, જે આ લખ્યું મેં સામે, બરાબર. એટલે ત્યાં નફો આપણે ક્યાં લખ્યો હતો? ઉધાર બાજુ. એટલે હવે ભાગીદારોના મૂડી ખાતામાં નફા નુકસાન ફાળવણી ખાતા પછી બનાવવાનું છે ભાગીદારનું મૂડી ખાતું. એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં નફો ઉધાર બાજુ લખ્યો હતો, એટલે હવે ભાગીદારોના મૂડી ખાતામાં નફો કઈ બાજુ લખવાનો? જમા બાજુ લખવાનો. કઈ બાજુ લખવાનો? જમા બાજુ. એટલે 31/3 વર્ષના છેલ્લા દિવસે જ આપણને ખબર પડે કેટલો નફો કે નુકસાન થયું તે. એટલે 31/3/20 વહેંચની પાત્ર નફો, એટલે જે ભાગ આવતો હોય, બરાબર, બંનેના ખાનામાં લખવાનો. 20,000 નફો થયો હોય અને સરખો નફો વેચવાનો હોય તો 10,000 અનુષ્કાના રકમના ખાનામાં લખવાના અને 10,000 રણવીરસિંહના રકમના ખાનામાં લખવાના, બરાબર. હવે એક મુદ્દો બાકી છે નીચે, એ પછી જોઈએ છે. હવે ઉધાર બાજુ જોઈએ. તો ઉધાર બાજુમાં બાકી તો આપણે સમજી લીધી. એ પછી છે જેમ જમા બાજુ મૂડીમાં વધારો હતો એમ મૂડીમાં ઘટાડો પણ
થઈ શકે તો જે તારીખે મૂડીમાં ઘટાડો થયો હોય એ નોંધવાનો મોટે ભાગે આ મુદ્દો નથી આવતો, એકાદ દાખલામાં છે. એ પછી છે ઉપાડ. મેં તમને હમણાં સમજાવ્યું કે જો ભાગીદાર લાભ આપનાર હોય તો મૂડી ખાતે જમા થાય, પણ જો ભાગીદાર લાભ લેનાર હોય તો મૂડી ખાતામાં શું થાય? ઉધાર થાય. એટલે જ્યારે પણ વ્યક્તિ ઉપાડ કરે તો વ્યક્તિ કોણ કહેવાય? લાભ લેનાર કહેવાય. એટલે વર્ષના અંતની તારીખ, હવે કોઈક ભાગીદાર દર મહિને 1-1 હજારનો ઉપાડ કરતો હોય તો વર્ષના અંતે છેલ્લી તારીખે જ ખબર પડે આપણને કે એને વર્ષ દરમિયાન કેટલો ઉપાડ કર્યો. એટલે વર્ષના અંતની તારીખ 31/3/20 ઉપાડ ખાતે કુલ ઉપાડ, જેટલો એને ઉપાડ કર્યો હોય એટલી રકમથી નોંધ કરવાની. એ પછી છે વર્ષના અંતની તારીખ 31/3/20 ઉપાડ પર વ્યાજ, ભાગીદાર માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. એટલે ખર્ચે આપણે ઉધાર બાજુ નોંધીશું. પેઢીએ ભાગીદાર પાસેથી વસૂલવાની રકમ, એટલે પેઢી માટે એ આવક થશે. સમજો, આ પેઢી માટે ઉપાડ પર વ્યાજ શું થાય? આવક. પણ ભાગીદાર માટે ઉપાડ પર વ્યાજ શું થાય? ખર્ચ. એટલે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખીશું. એ પછી નફા નુકસાન ફાળવણી ખાતું આપણે ભણ્યા તો ત્યારે જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કર્યો તો તફાવત આવ્યો, તો એને આપણે કીધું વહેંચણી પાત્ર નફો. એવી રીતે જો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુનો સરવાળો વધારે આવે અને એમાંથી જમા બાજુનો સરવાળો બાદ કરીએ તો તફાવત કઈ બાજુ આવે? જમા બાજુ. એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ સરવાળો ઓછો હતો એટલે તફાવત આવ્યો જમા બાજુ. એટલે એના પછીના ખાતામાં, એટલે કે મૂડી ખાતામાં જ્યારે તમે તફાવત લઈ જાઓ જમા બાજુથી, તો કઈ બાજુ જાય? ઉધાર બાજુ. એટલે અહીંયા લખ્યું છે વહેંચણી પાત્ર ખોટમાં ભાગ ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ વર્ષના અંતની તારીખ, એટલે 31/3/20 નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પાત્ર ખોટ. બરાબર, આશા રાખું છું સમજ પડી ગઈ હશે અહીંયા સુધી. હવે છેલ્લો મુદ્દો, જેમ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું, આ ત્રણે ત્રણ ખાતામાં આપણે શું કર્યું? વધારે બાજુના સરવાળામાંથી ઓછી બાજુનો સરવાળો બાદ કરી ખાતું બંધ કર્યું. હવે એ જ રીતે મૂડી ખાતું પણ બંધ કરવાનું, વધારે બાજુના સરવાળામાંથી ઓછી બાજુનો સરવાળો બાદ કરવાનો. એટલે જમા બાજુનો સરવાળો કરવાનો, એમાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરો તો જે તફાવત આવે ત્યાં લખવાનું બાકી આગળ લઈ ગયા. અને કઈ બાજુનો સરવાળો વધારે હતો? જમા બાજુનો સરવાળો વધારે હતો એટલે એને શું કહેવાય? જમા બાકી કહેવાય. બરાબર, એટલે જમા બાજુનો સરવાળો વધારે આવે, સોરી, જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો તમે બાદ કરો. ફોર એક્ઝામ્પલ, અનુષ્કાનો જમા બાજુનો સરવાળો છે 20,000 અને અનુષ્કાના ખાનાનો ઉધાર બાજુનો સરવાળો છે 18,000. બરાબર, 18,000. તો 20,000માંથી 18,000 બાદ કરું તો તફાવત કેટલો આવે? 2,000. તો આને કહેવાય બાકી આગળ લઈ ગયા વર્ષના અંતની તારીખ 31/3/20. અને અહીંયા જમા બાકી કેમ લખ્યું છે? કારણ કે કઈ બાજુનો સરવાળો વધારે આવ્યો છે? જમા બાજુનો, એટલે ત્યાં જમા બાજુ લખી. ધારો કે બદલી, આવે ઉધાર બાજુનો સરવાળો છે 30,000 અનુષ્કાના ખાનાનો જ, હા, અને જમા બાજુનો સરવાળો છે અનુષ્કાના ખાનાનો 18,000. તો કેટલો તફાવત આવ્યો? 30માંથી 18 જાય તો તફાવત કેટલો આવ્યો? 12,000. તો આ 12,000ને ક્યાં લઈ જવાના? એટલે શું લખવાનું પહેલાં? તો ત્યાં વર્ષના અંતની તારીખ
एकत्रीस त्रण वीस बाकी आग लई गया 20,000। उधार बाकी केम लख्यु छे अहीं? कारण के उधार बाजूनो सरवाळो वधारे छे 30,000, जमा बाजूनो अनुष्काना खानानो सरवाळो 18,000 छे, ओछो छे, एटले उधार बाकी लखी। 30માંથી 18 જાય તો 12,000 તફાવત રહે, બરાબર? એટલે આપણે ભાગીદારોના મૂડી ખાતા સમજ્યા, એમાં પહેલો મુદ્દો આપણે એટલે કે પહેલી પદ્ધતિ લીધી અસ્થિર મૂડી ખાતાની।